गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजा में ना? तो हूँ सुस्मिता मैडम। आज तमे लोगों ने जे छे फिल इन द ब्लैंक्स विथ एप्रोप्रिएट वर्ड्स जे छे ये ब्लैंक्स आज आपणे तमे लोगों ने शीखाड़शू ने आ बताशू केवी रीते करवानुं थाय छे। तो चलो आपणे स्टार्ट करीए छे। वोकेबुलरी टेस्टिंग 5। फिल इन द ब्लैंक्स विथ एप्रोप्रिएट वर्ड्स फ्रॉम द ब्रैकेट्स। ब्रैकेट्स में दीधेला जे शब्द छे एना परथी तमने खाली जगह भरवानुं रहेशे। तो पहलू पेराग्राफ में आपणे जोई लेशुं, बीरबल फाउंड अ मैन हु वॉज डेस पुअर एंड टू टेरिबल छे ए भयानक परिस्थिति एवी छे। बीरबल एक एवो इंसान ની ખોજ કર્યું છે, એ ભયાનક શું છે ને ગરીબ છે, તો એમાં ટેરિબલી આવે છે, નોટ અ ટેરિબલ। એન્ડ નીડેડ મની, એને પૈસાનું જરૂરત હતું। અર્જન્ટલી એટલે તત્ક્ષણાત, ફોર ધ ટ્રીટમેન્ટ, સેના માટે ના ચિકિત્સા માટે, એના સરવાળા માટે। તો ત્યાં ટ્રીટ નહીં આવે, ટ્રીટિંગ નહીં આવે, ટ્રીટિંગ જે છે એ તમારું જે છે એ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે, એટલે ટ્રીટમેન્ટ, તો એમાં ટ્રીટમેન્ટ આવે છે પ્રેઝન્ટ ટેન્સ, એટલે ટ્રીટમેન્ટ જે છે વર્તમાન કાળ છે, એને જરૂરત હતું। ઓફિસ, જરૂરત છે ઓફિસ, સિકનેસ નહીં, સિક વાઇફ, સિક એટલે બીમાર પત્ની માટે। The dash man agreed to spend a night in the lake. Poor છે ને પ્રોપર્ટી છે, પુઅર યાની ગરીબ, પ્રોપર્ટી યાની ગરીબ, ગરીબો એટલે જે એમાં શું આવે છે, વન મેન છે એટલે પુઅર આવે છે, એ જે છે પુઅર મેન એગ્રી ટુ સ્પેન્ડ અ નાઇટ ઇન ધ લેક। શું આવે બીજા પેરાગ્રાફમાં જો, આ ફૂલ ઓમેનનો, ફૂલ મેનનો આવે, આ ફૂલિશ, ફૂલિશ યાની બુદ્ધું, યુથનો આવે, યુથ એટલે યુવા, યંગ એટલે યુવાન, મેન યાને માણસ, વન એટલે સિંગલ, વન્સ ક્યારે, એસ્ટ્રોનાઇટ એન્ડ ઓલ્ડ ક્લિયર ચીમેન જે છે એક મળવાળો, દેખરેખ કરવાનો ક્લિયર જીવન હતો। હી સેડ આઈ ડુ નોટ બિલીવ, તે કહેતા હતા, બિલીફ નહીં, બિલીવ, તે કહેતા હું વિશ્વાસ નથી કરતા કઈ બી વસ્તુ પર, ઇન એનીથિંગ એટલે કઈ બી વસ્તુ પર, નથિંગનો આવે એનીથિંગ, આઈ કાન્ટ સી એન્ડ અન્ડરસ્ટેન્ડ, હું જે જોઉં અને જ સમજું। હવે ત્રીજા પેરાગ્રાફમાં જો, ઇટ ઇઝ સેડ દેટ ફ્રેન્ડ સોડાવે આવું કીધું હતું, ધ ડેસ યંગ છે ને યુથ છે, ધ યુથ મેનનો આવે, યંગ સન ને, સન એટલે સૂર્ય, સન એટલે છોકરો, ઓફ રુસ્તમ, તો ઇટ સેડ દેટ વેન સોડાવ ધ યુવા છોકરો જે છે, યંગ સન ઓફ રુસ્તમ, રુસ્તમનો યુવાન છોકરો વોઝ સ્લેન બાય હેન્ડ્સ ઓફ હિઝ ઓન, એ જે છે એના પોતાની હાથે એને પપ્પાને, ઓન એટલે પોતાનું, ઓનર એટલે જે માલિક હોય એને કહેવાય, એટલે ઓન આવે છે। વોટ એવર કન્સોલ વોઝ ગિવેન, એને પપ્પાને કીધું હતું ટુ ફાધર, એને પપ્પાને બધાની લોકોની વાડે મેં બાય ધ પીપલ, ફેલ ટુ પ્રોડ્યુસ એની, એ પ્રોડ્યુસ કરતાં એને જે ઇફેક્ટ આવે છે, ઇફેક્ટ ઓન હિમ, નોટ એફેક્શન, ઇફેક્ટ, એના ઉપર કેવું ફિલિંગ હતું બધા લોકોની જે વાત, બધા લોકોની જે એ જોતા હતા એનું ફિલિંગ્સ કેવું હતું, એને એટલે ઇફેક્ટ કહેવાય, એનું ફળ। હવે જે છે જો, કુમાર સેટ વન્સ ડેસ આર્મ ઇઝ થિકર દેન વન્સ લેફ્ટ આર્મ, ડબલ્યુઆરઈટી રાઇટ એટલે લખવાનું, ને WRIGHT રાઇટ એટલે સીધું, તો કુમાર સેડ વન્સ રાઇટ આર્મ ધ થિકર દેન્સ વન લેફ્ટ આર્મ, તો એમાં શું આવે છે RIGHT, આઈ એમ શ્યોરલી નો આવે, આઈ એમ શ્યોર,
હું એકદમ પાકો છું. ઇટ ઇઝ આ એ જ છે. દેટ્સ નોટ અ ઇમ્પોસિબિલિટી. ઇમ્પોસિબલ, દેટ્સ ઇમ્પોસિબલ, સેડ રહીમ. રહીમ કહેતા આ ઇમ્પોસિબલ છે. ધ ટુ આર્મ્સ મસ્ટ ઇક્વલ, નહીં મસ્ટ ઇક્વલી. ધ ટુ મસ્ટ આર્મ ઇક્વલી થીક, થીકનેસ નહીં થીક, એટલે થીક થીક આવે છે. હવે જો પાંચમાનું. વન ફાઇન ડે વિલિયમ ટેલ વોઝ વોકિંગ ટુ ધ માર્કેટ સ્ક્વેર ઓફ ટાઉન ઇન સ્વિટ્ઝરલેન્ડ. એક દિવસ, એક બહુ સારો દિવસ, વિલિયમ ટેલ જે છે એ માર્કેટમાં જતા હતા, સ્વિટ્ઝરલેન્ડમાં હાલીને જતા હતા. હિઝ ડેશ સન, નોટ એલ્ડરલી, એલ્ડસ્ટ એટલે મોટું છોકરો, હુ વોઝ 10 યર્સ, જે 10 વર્ષનું હતું. ઓલ્ડર ને ઓલ્ડ એ કમ્પેરિઝન નથી, એનું ઉંમર બતાવે છે એટલે ઓલ્ડ. વોક્ડ બાય હિઝ સાઈડ, એને હારે જ ચાલતો હતો. ટેલ વોઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ, સ્ટ્રેન્થ એટલે એનું શક્તિ કહેવાય, સ્ટ્રોંગ એટલે એનું ક્ષમતા કહેવાય. બ્રોડન, બ્રોડની બ્રોડન એન્ડ સ્લેપી સેફલી. દેર વોઝ અ લુક હેપીનેસ ઇન હિઝ આઈઝ. હેપી નહીં, હેપીનેસ, હેપી એટલે ખુશી, હેપીનેસ યલી એના ખુશહાલ. હવે છઠ્ઠાનું જો. વન્સ અ કિંગ વોઝ વેરી એંગર, નહીં એંગડી, ગુસ્સા થઈ ગયો હતો, વિથ વન ઓફિસ મિનિસ્ટર, એના એક મંત્રીથી. એન્ડ પુટ હિમ ઇન પ્રિઝન, અને ગુસ્સા થઈને એને શેમાં નાખ્યું હતું, જેલમાં. આફ્ટર સમ મંથ, કઈ માં બાદ, હી સો મિનિસ્ટર વડ લુક થિન, તે જોયું કે તે જે મંત્રી હતું એ થિનલી નહીં, થિન પાતળું થઈ ગયું છે. એન અનહફી, એ નાખુશ હતું. ધ કિંગ ફેલ સોરી, કિંગને અહેસાસ થયું, એને એને પતિ એને સોરી ફીલ થયું. હિમ એન્ડ ડિસાઇડેડ ટુ સેટ હિમ, આ એને એ ડિસિઝન લીધું કે જે છે એને ફ્રી કરી દેશે, એટલે એને છોડી દેશે. ફ્રીડમ એટલે આઝાદી, ફ્રી એટલે આઝાદ કરવું, એને છોડી દેવાનું. તો આ જે છે આ બ્લેન્ક્સ તમે લોકોને 2 ટાઈમ્સ હોમવર્કમાં લખવાનું આવશે, તો આ તમે લોક કરીને બતાવજો. સો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કંઈ ગ્રામરનું ટોપિક એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોર સેલ્ફ, ગુડ બાય ઓલ, સ્ટે સેફ.